કરતો હતો, આ રોટલા કરતો હતો. આશી રોટલા ના કઢાય, હવે તો દિવાળી આવી, બૈરું ને તેડી આવ, અને બૈરું તો ઘરનો દીવો કેવરાય. બૈરું ઘરનો દીવો કેવરાતો હોય તો ઘરમાં બે ત્રણ દીવા લાવા તો એ ઘર કેવું ઝગમગે. આદો કામ તો ફોન કરી કરી કરે. ઓહ નો. હલો, અરે વાલિયા ફોન ચમ નથી ઉપાડતો તું? આખો તારો 5000 રૂપિયા હારું ફોન કરી કરી ના કરશો તું? સોચો હીરું ક્યાંથી ખાલી આ બેઠો હોય મોકડે. બાપુજી, આ સમય આજે જે પણ હું કઈ છું એ તમારા લીધે છું. જો તમે ના હોત તો તારી હું ચાય આગળ પહોંચી ગયો હોત. વાલા, હા પ્રભતા કાકા. ખાલી જેમ રેલગાડી પાટે થી ઉતરી જી એટલે હું પાટા ની વસુ વસ ઉભો તો. એટલે તારો એક દીવ બધાવા હારું કરીને ડ્રાઈવરે આટલા દીવ જોખમ મળ્યા છે? ના, એવું નતું. બરોબર રેલગાડી મારા કને આવી અને હું દોડી હેડ્યો. પછી ડ્રાઈવર નું મગજ જો એટલે આખી રેલગાડી મારી ચીડે કરી. ઊંઘ આવે તારે એક સપનું આવે. સપનામાં એક છોકરી આવે અને છોકરીની પાછળ એનો બાપ આવે. પછી ના તો ઊંઘ આવે કે ના સપનું આવે. આપણે રોડ ઉપર જતા હોય અને સામે ખટારો આવતો હોય તો એટલું જ સાઈડમાં થાઉં જેટલી ખટારાને જરૂર હોય. પણ જો છોકરી એક્ટિવા હાંકતી હોય તો વાડ ટપીન ખેતરમાં જાતો રહેવું. નકે જુઓ આવા હાલ થાય. મારો જીવ તને આલી જો પણ એક આઈફોન ના માંગતો. દિવોલી ને શોધો કે મેણબત્તી લઈને જો ચાય મારા દેવો ચાય મળે તો અહિયાં નિયો હળગાઈ જેદુ. મંજિલ સુધી પહોંચવું હોય તો કોઈ ના રોકી શકે. બસ રસ્તા ની વચ્ચે એક પાણીપુરી ની લારી ના હોવી જોઈએ. રફિકા. હા બાબા. ચોખા ધોઈ અને સુલા ઉપર રાંધવા મેલી જી. ચોખા હાબુથી ધોઉં કે શેમ્પુ થી? હે ભેમા બા. હા બટા. આ તમારા જમાનામાં બ્રેકઅપ થતા? અમારા જમાનામાં બ્રેકઅપ નતા.
જેમ કે ઇઝમના મેકઅપ નતા. એમ બાપા? હા બેઠા. મરસાજી સીઝનમાં લાગે? એની કોઈ સીઝન ના હોય બેઠા. આ શું બોલો એટલે માણસને મરસા લાગે. બાપા આખો દાડો ફોન માં ના રેવરાય. અમેરિકામાં 15 વર્ષની ઉંમરે છોકરા પોતાના પગ ઉપર ઊભા થઈ જાય તો આપણા ભારતમાં વળી જા પાછા રહે છે. 5 વર્ષની ઉંમરે આળી તાળી રમતા થાય છે. આ જમાઈ દૂધનો જાર્થો પાલો વિધો તારથી ઉલટી વળે એવું થાય છે અને સકર આવે છે. તમે દૂધમાં શું નાશ્યું તું? દૂધમાં તો કાયમ કેસર લાગતો પણ આજ વળી કેસર થઈ રહ્યું તું. લે આ લોકો નથી વાતો કરતા કે દાણે દાણે મેં કેસર ખાધમ તો મેં વળી વિમલ ની બે પડેચીઓ તોડી અને દૂધના પાલામાં નાસી જીધી.